सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नु बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। પાલનપુરમાં બેકાબૂ બનેલી ફોર્ચ્યુનર કારે લીધો ત્રણનો ભોગ। ડિવાઇડર કૂદેલી ફોર્ચ્યુનર કારે સામેથી આવતી એસેન્ટ કારને ટક્કર મારતા વિડિયો સીસીટીવીમાં કેદ। પાલનપુર રેલવે સ્ટેશન નજીક માલગાડીની અડફેટે આવતા યુવકનું મોત। પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી હાથ ધરી તપાસ। બાબર માર્કેટયાર્ડની 16 બેઠક માટે યોજાઈ ચૂંટણી। વેપારી વિભાગ અને ખરીદી વેચાણ વિભાગની બેઠકો બિનહરીફ થયા બાદ ખેડૂત વિભાગની 10 બેઠકો માટે મતદારોએ કર્યું મતદાન। અને સરકારે મગફળીના ટેકાના ભાવ જાહેર કર્યા હોવા છતાં ખુલ્લા બજારમાં મગફળીની આવક ધૂમ। ખુલ્લા બજારમાં મગફળીની આવક વધતા વેપારી સહિત અન્ય લોકોને પણ મળી રહ્યો છે રોજગાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુર આબુ હાઈવે ઉપર આવેલા સાંઈબાબા મંદિર નજીક મલાણાના પાટિયા પાસે ગતમોડી સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં આબુ રોડ તરફથી આવી રહેલી ફોર્ચ્યુનર કારના ડ્રાઈવરે કોઈ કારણોસર સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદી હાઈવેની સામેની બાજુ ધસી આવી હતી અને સામેથી આવતી એસેન્ટ કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એસેન્ટ કારમાં સવાર અમીરગઢ તાલુકાના મોટા કરજા ગામના 3 પિતરાઈ ભાઈઓના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે 2 વ્યક્તિઓને ઈજા થતા 108 મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતને લઈ સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। જિલ્લામાં દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે, ત્યારે થરા તાલુકાના ટોટાણા નાળામાં 2 જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ છે। નાળામાં શાકભાજીની લારી મૂકવા બાબતે સર્જાયેલી આ જૂથ અથડામણ સર્જાતા ઘટનાસ્થળ ઉપર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। 2 જૂથો વચ્ચે સર્જાયેલી છૂટા હાથની મારામારીની ઘટનાના પગલે પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી મામલો વધુ ગંભીર ન બને તેના પ્રયાસ કર્યા હતા। વિશ્વનો તાત એટલે ખેડૂત, અને આજે પરિસ્થિતિ એવી છે કે ખેડૂતને પાણી વગર શિયાળુ પાકની ખેતી કેવી રીતે કરવી તે સમજમાં નથી આવતું। રાતભર જાગીને પાણીની રાહ જોઈ રહ્યા છે, પણ આખરે તેમને નિરાશા સાંપડી છે। બનાસકાંઠાના વાવ તાલુકાના રાણેછા, નાળોદર, લુદ્રાણી ગામોના ખેડૂતો પાણી મેળવવા માટે મથામણ કરી રહ્યા છે, પણ છેવટે નિરાશા મળી છે। શિયાળુ પાકને પાણી નહીં મળે તો આ ગામોના ખેડૂતોને મરવાનો વારો આવશે। સરકારની કામગીરી સામે સ્થાનિકો આક્રોશ ઠાલવી રહ્યા છે। બીએસએફ દેશની સરહદ ઉપર સેવા કરવાની સાથે સાથે લોક ઉપયોગી કામમાં સહભાગી થતી હોય છે, ત્યારે આજે બનાસકાંઠાના વાવ તાલુકામાં આવેલા કુંડાળિયા ગામ ખાતે બીએસએફના 56મા સ્થાપના દિવસ નિમિત્તે મેડિકલ કેમ્પ, સ્પોર્ટ્સ કીટ વિતરણ તેમજ પૂરા વિશ્વમાં ચાલી રહેલી કોરોના મહામારીની સામે લડવા માટે કોરોના કીટનું આ કાર્યક્રમમાં વિતરણ કરવામાં આવ્યું હતું। 7 દિન કા હમને ફેસ્ટિવલ ઓર્ગેનાઇઝ કિયા થા ઓર સીમા કે જો ભી હમારે 18 ગામો મે હૈ ઉનમે સરપંચ ઓર આશા વર્કર કી મદદ સે હમારી ટોટલ 3 ટીમો ને હરેક ગામ મે જાકે સિવિક એક્શન પ્રોગ્રામ કે તહેત મહિલાઓ કે લિયે સ્પેશિયલી લડકીઓ કે લિયે સેનિટરી પેડ, લડકો કા ફ્રી કેમ્પ જિસસે વો કિસી ભી રિક્રૂટમેન્ટ મે શામિલ હો સકે। इसके अलावा हमारे 2-3 डॉक्टरों की टीम ने मेडिकल कैंप किया और ज़रूरतमंदों को मेडिसिन दिया। इसके अलावा जिन जिन स्कूलों की प्रॉब्लम थी उनको मैंने और हमारी टीम ने उनको स्पोर्ट्स आइटम वितरित किए हैं, और इसका मुख्य उद्देश्य यही था कि जो सीमा पर प्रॉब्लम हैं, जो कमियां हैं, उनको पहचाना जा सके और सही सामान सही जगह पर पहुँच सके, और जो एक बैरियर है
उसको हम तोड़ सकें और सीमा प्रबंधन को और मजबूत। BSF ना 56 स्थापना दिवस निमित्ते कुंडलिया खाते प्राथमिक शाला खाते BSF द्वारा फ्री मेडिकल कैम्प अने अहीं जे शिक्षित युवानो छे एमने BSF नो फ्री ट्रेनिंग आपवा माटे पण आ कैम्प योजवामां आव्यो छे अने अहींथी जवानो जाए ट्रेनिंग करीने त्यां एटला माटे करीने BSF द्वारा फ्री कैम्प योजवामां आव्यो छे अने अहींया શાળાની અંદર સ્પોર્ટ્સના સાધનો પણ શાળામાં ગિફ્ટ કરવામાં આવ્યા છે, જેથી ખેલકૂદની ભાવના વધે અને તેથી છોકરાઓ પ્રશિક્ષણ થાય અને એનામાં આ નિમિત્તે ચીફ ગેસ્ટ તરીકે તિવારી સાહેબ, કમાન્ડિંગ ઓફિસર અને IPS પૂજાબેન યાદવે અહીંયા હાજરી આપી હતી। ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મંગલલાલ માળીનો આજે જન્મદિવસ છે, ત્યારે ડીસામાં શિવસેનાએ તેમના જન્મદિવસની શાનદાર ઉજવણી કરી હતી। મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના ભલે આમને સામને હોય, પરંતુ ડીસાનું શિવસેના ભાજપ સાથે ખભે ખભો મિલાવીને ઊભું છે। આજે શિવસેનાએ પણ એ સાબિત કરી બતાવ્યું છે। શિવસેનાના ઉત્તર ગુજરાતના પ્રમુખ કમલેશભાઈ ઠક્કર તેમના શિવસૈનિકો સાથે બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને ગુજરાત સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળીના જન્મદિવસની ઉજવણી કરવા તેમના કાર્યાલય ખાતે પહોંચી ગયા હતા। કેક કાપી મગનલાલ માળીના જન્મદિવસની ઉજવણી કરી હતી। આ પ્રસંગે શિવસેનાના ઉત્તર ગુજરાતના અધ્યક્ષ કમલેશભાઈ ઠક્કર, ડીસા શહેર શિવસેના પ્રમુખ પ્રકાશભાઈ સુંદેસા સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પૂર્વ ગુજરાત સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મંગલલાલ માળીના જન્મદિવસ પ્રસંગે કેક ખવડાવી મોં મીઠું કરાવી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી। હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું। પાલનપુર રેલવે સ્ટેશન નજીક માલગાડીની અડફેટે આવતા યુવકનું મોત, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી હાથ ધરી તપાસ। બાબર માર્કેટયાર્ડની 16 બેઠક માટે યોજાઈ ચૂંટણી, વેપારી વિભાગ અને ખરીદ વેચાણ વિભાગની બેઠકો બિનહરીફ થયા બાદ ખેડૂત વિભાગની 10 બેઠકો માટે મતદારોએ કર્યું મતદાન। અને સરકારે મગફળીના ટેકાના ભાવો જાહેર કર્યા હોવા છતાં ખુલ્લા બજારમાં મગફળીની આવક ધૂમ, ખુલ્લા બજારમાં મગફળીની આવક વધતા વેપારી સહિત અન્ય લોકોને પણ મળી રહ્યો છે રોજગાર। તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ। કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા। એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને, હવે વાત સાંભળવા તૈયાર નથી। બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો। એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો। આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે। હવે સમજાયું। સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરાવાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરાવાડના થાંભલા, તેમજ કાંટાળો વાયર અને જાળી। કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી। મેં હું કુમારજી કા ઘર। કુમારજી જો અપના સારા કીમતી વક્ત મેરી મેન્ટેનન્સ મે લગાતે હૈ, સૂરજ કી ગરમી સે હાય કોઈ તો બચાય। કુમારજી કે ઘર એક ફરિશ્તા આયા, જિસકે અંદર સારા ઘર સમાયા। અબ હૈ ના બારિશ કા ડર ના ધૂપ કી ફિકર, ડ્યુરાશાઇન એક્સટેન્શિયો કે સંગ જીઓ બેફિકર, મેન્ટેનન્સ સે મત હો પરેશાન, ડ્યુરાશાઇન એક્સટેન્શિયો રખે બરકરાર હર બિલ્ડિંગ કી શાન। શ્રીજી બિઝનેસ વર્લ્ડ પાલનપુર શહેરમાં સંપૂર્ણ સુવિધાયુક્ત અદ્યતન શોપિંગ સેન્ટર, વિશાળ સ્પેસ ધરાવતું સંપૂર્ણ કોમર્શિયલ સેન્ટર, જેમાં આપને મળશે ઓફિસ, હોસ્પિટલ, કોર્પોરેટ ઓફિસ, બેન્કિંગ, જ્વેલરી શોરૂમ, રેસ્ટોરન્ટ વગેરે માટે અનુરૂપ જગ્યા, બેઝમેન્ટમાં વિશાળ પાર્કિંગ, બેઝમેન્ટથી જ ઓટોમેટિક લિફ્ટની સુવિધા,
શ્રીજી બિઝનેસ વર્લ્ડ આનંદ બજાર અને સર્વોત્તમ હોટલ પાસે પાલનપુર અમદાવાદ હાઈવે પાલનપુર. સંપર્ક મહેશભાઈ મોદી 9824096533 અને 9638955966. શ્રીજી બિઝનેસ વર્લ્ડ 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 વર્લ્ડ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, પાલનપુર રેલવે સ્ટેશન નજીક માલગાડીની અડફેટે યુવકનું મોત નિપજતા પરિવારમાં શોક છવાયો છે. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દાંતીવાડા તાલુકાના ગોગુવાડા ગામે રહેતા અને ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા રાયચંદભાઈ માધાજી પાલનપુરમાં કામ અર્થે આવ્યા હતા. જેઓ પાલનપુર રેલવે સ્ટેશન નજીક ટ્રેક ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે માલગાડીની અડફેટમાં આવતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જેના પગલે આજુબાજુમાંથી લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા અને રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને લઈ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી મૃતદેહને પીએમ અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ઘણીવાર સાથી પક્ષો જ શાસકને દબાવવા માટે પ્રયાસ કરતા હોય છે અને તેમના માટે સૌથી મહત્વનું હથિયાર જો કોઈ હોય તો તે છે અવિશ્વાસની દરખાસ્ત. અવિશ્વાસની દરખાસ્તો રજૂ કરી દેવામાં આવે છે અને ત્યારબાદ તેનું સમાધાન કરી દેવામાં આવે છે. ત્યારે ડીસા તાલુકામાં આવેલા નવી બ્રેડીમાં કંઈક આવું જ બન્યું છે. નવી બ્રેડી ગ્રામ પંચાયતના 10 સભ્યો પૈકી 8 સભ્યોએ બંડ પોકારી સરપંચ ગીતાબેન મોદી સામે અવિશ્વાસની દરખાસ્ત લાવી છે. પરંતુ આજે આ અવિશ્વાસની દરખાસ્તને લઈ નવી બ્રેડી ગ્રામ પંચાયત ખાતે જ્યારે તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી આરટી મહેશ્વરીની હાજરીમાં બેઠક મળી ત્યારે બ્રેડીના સરપંચ ગેરહાજર રહ્યા હતા અને ઉપસરપંચે આ બેઠકનું સંચાલન કર્યું હતું, જેમાં અવિશ્વાસની દરખાસ્ત લાવનાર સભ્યો 2/3 બહુમતી ન મેળવી શકતા આ અવિશ્વાસની દરખાસ્ત રદ થઈ ગઈ છે. પાલનપુર શહેરના હરિપુરા વિસ્તારના રહીશો છેલ્લા 5 વર્ષથી પરેશાન છે. રોડ રસ્તા ગટરના પાણીને લઈ તેમની સમસ્યાઓનો અંત જ આવતો નથી. 5 વર્ષથી આ સ્થાનિકો રજૂઆત કરી રહ્યા છે પરંતુ તેનું પરિણામ શૂન્ય જ છે. હવે આ વિસ્તારના રહીશોએ આગામી નગરપાલિકાની ચૂંટણીમાં બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. પાલનપુરની ભાજપ શાસિત નગરપાલિકામાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે, પરંતુ લોકોની સુખાકારી માટે નગરપાલિકાએ દુર્લક્ષ સેવ્યું છે. પાલનપુર પાલિકા વિસ્તારના વોર્ડ નંબર 2માં આવેલ હરિપુરા વિસ્તારના રહીશો છેલ્લા 5 વર્ષથી રોડ રસ્તા અને ગટરના ગંદા પાણીના નિકાલની માગણી કરી રહ્યા છે. છેલ્લા 5 વર્ષથી સ્થાનિક સદસ્યોએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ પાલનપુર નગરપાલિકાના સત્તાધીશોએ આ હરિપુરા વિસ્તારના લોકો પ્રત્યે દુર્લક્ષ સેવ્યું છે અને આ વિસ્તારના રહીશો તમામ સુખ સુવિધાઓથી વંચિત છે. ત્યારે હવે પાલનપુરના નગરપાલિકાના સત્તાધીશો સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આવનારા સમયમાં નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે હરિપુરા વિસ્તારના લોકોએ હવે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. જો ચૂંટણી પહેલાં તેમની સમસ્યાઓનો અંત નહીં આવે તો હરિપુરા વિસ્તારના તમામ લોકો નગરપાલિકાની ચૂંટણીમાં મત નહીં આપે અને પ્રજાના નેતાઓને જાકારો આપશે. હરિપુરા વિસ્તારમાં અમે બહુ પરેશાન હૈ. યહાં પે પાણી કે પાણી બહુ ઘરોમાં ભરતા હૈ और रस्ते में बहुत हम बच्चे हमारे कोई बाहर निकल नहीं सकते हैं और जो निकलते हैं वो बहुत परेशान होते हैं. बाहर हम रस्ते पर आ नहीं सकते यहाँ तक और घरों में भी पानी भरता है और रस्ते हमारे सारे कचरे वचरे कोई हमारी सुनता नहीं है. कोई हमारी सुनवाई करता ही नहीं है. 10 बारी हमने अर्जी दी है लेकिन कोई हमारी सुनता ही नहीं है. जितनी बार भी हमने बोला लेकिन हमारा कोई सुनता ही नहीं है. और फिर हम इलेक्शन में हम वोट ही नहीं देंगे. बस जब वोट लेने आते हैं जब तो हम हमारे को बोलते हैं हमारे हम कर देंगे ये कर देंगे ये कर देंगे और फिर इसके बाद हमारी कोई सुनवाई होती ही नहीं है. बस क्या आपका काम नहीं हुआ तो आगे क्या करेंगे? हमारा काम तो हमारा तो वोटिंग नहीं देंगे और क्या. इतने जितने कितने लोग खड़े हैं कोई वोटिंग नहीं देगा. રોડ ની તકલીફ હૈ સાહેબ. અમારે નાના છોકરા હે. રોડ ગટર કૂદી નહીં કે ગટર માં પડી જાય. 200 માણસ ગટર ના કૂદીએ કે પડી જાય. હાથ પગ ભાગી જાય.
દવા ડિલિવરી કેસ હોય, ડોસું મોંધું હોય તો ખાટલા ઉપાડી અમે રોડ ઉપર લઈએ, 108 બોલાવીએ, સિવિલમાં દાખલ કરીએ. અમે રાતના વર્તાના રાતના મોડા આવીએ સિવિલથી તો અમે ગટરમાં પડતા થઈએ, ઘેર જઈને ઠાડા પાણી બનાવવું પડે, ગરમ પાણી ના મળે તો તેનામાં અમે બીમાર થઈએ, પાછા અમે ફરી સિવિલમાં દાખલ થઈએ. અમારા રસ્તાની પ્રોબ્લેમ હે, દર વારે વોટ લેવા આવે તો વોટ લઈને જતા રહીએ. અમે સાહેબ કીધું રોડ નોખી આપો, હા નોખી નોખીને આપશું, કોઈ કરતા નહીં એ વોટ નહીં આપીએ. આ વખતે અમારો રોડ થશે તો વોટ આપવાનો, એટલે નહીં આપીએ. હરિપુરા વિસ્તારના નેટલા ભાગની અંદર 2018 અમે અરજીઓ આપી છીએ અને અમારા એના રસ્તાઓ ખરાબ, ગટરો બ્લોક થયેલી છે, કોઈ સફાઈ કામદાર નથી આવતું, અથવા કોઈ અમે અરજીઓ આપી પણ કોઈ રસ્તાનું અમને કામ કરી નથી આપતું. અને 5 વર્ષ અગાઉ જે ચૂંટણી હતી તે વખતે અમને આ કીધું કે ભાઈ તમારા એરિયાની અંદર સુધારો કરી આપીશું, તમારા એરિયાની અંદર વિકાસ લાવીશું, પણ કોઈ સુધારો નહીં, ગટરો રસ્તાઓ બધી જ વાતે અમને તકલીફ પડે છે. અને આ વખતે જો ચૂંટણી આવશે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું, અમે કોઈને વોટ આપશું નહીં. જ્યારે વોટિંગ પહેલાં જો અમારા રસ્તાઓના અમારા એરિયાની અંદર સુધારો કરી આપશો તો અમે વોટિંગ કરીશું, નહીં તો અમે વોટ કરશો નહીં. અને હર વખતે અમે આ રસ્તાઓની અંદર કોઈ પણ ડિલિવરી કેસ હોય અથવા કોઈ ઉંમરલાયક માણસ હોય, બીમાર થઈ જાય તો એ લોકોને અમે ખાટલામાં પકડીને બહાર લાવી, અંદર રિક્ષા જતું નથી, 108 આવી શકતી નથી, અને રસ્તાઓ એકદમ ફૂટેલા તૂટેલા, ગટરો ઉભરાયેલી ગટરો, અને કોઈ કામ અને ગટરની અંદર જે દવા છાંટવાવાળા માણસો આવે છે એ પણ બારોબાર નાખીને જતા રહે છે, દવા છાંટવાવાળા પણ અંદર આવતા નથી. ઘણી વખતે અમે અરજીઓ આપેલી, એ અરજીઓની નકલ પણ અમારી પાસે પડી છે, પણ અમારો કોઈ સુનવણી કરતું નથી, અમારો કોઈ સુધારો થતો નથી અમારા એરિયાની અંદર. અમે બધા જ લોકો એક જ વખતે, આ વખતે અમે એક જ વાત વિચાર કર્યો છે કે આ વખતે અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને વોટિંગ અમે કોઈ પણને આપશો નહીં. અને હા, ચૂંટણી વખતે કોઈ પણ અહીંયા પ્રચાર કરવા આવશે તો અમે કોઈ પણ પ્રચાર કરવા પણ નહીં આપીશું. આ બધું અમારો એકતા અને સંગઠન અમારા હરિપુરા વિસ્તારની અંદર અમે બધા ભાઈઓ થઈ અને અમારા એરિયાના બધા જ માણસો થઈ અને આ વખતે અમે પૂરેપૂરો નિર્ણય લીધો છે કે આ વખતે અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને 100% કરીશું. બનાસકાંઠા જિલ્લાના બાબર માર્કેટયાર્ડની ચૂંટણી માટે આજે મતદાન થઈ ગયું. બાબર માર્કેટયાર્ડમાં કુલ 16 બેઠકો આવેલી છે, જેમાં ખેડૂત વિભાગની 10 બેઠક, વેપારી વિભાગની 4 બેઠક અને ખરીદ વેચાણ વિભાગની 2 બેઠક મળી. કુલ 16 બેઠકમાંથી જેમાંથી વેપારી વિભાગની 4 બેઠક, સહકારી મંડળીની 2 બેઠકો સાથે કુલ 6 બેઠકના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. સહકારી મંડળીમાંથી વર્તમાન ચેરમેન લાલજીભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની લીલાબેને ઉમેદવારી નોંધાવી હતી. આ બેઠક ઉપર બિનહરીફ થતાં વેપારી વિભાગ અને સહકારી મંડળીની તમામ બેઠકો બિનહરીફ થયા બાદ આજે ખેડૂત વિભાગની વિકાસ પેનલ અને વિજય પેનલની 10 બેઠક માટે 24 ઉમેદવારો વચ્ચે મતદાન યોજાયું હતું. બાબર માર્કેટયાર્ડના કાર્યાલયમાં મતદાન યોજાતા વહેલી સવારથી જ મતદાન કરવા માટે મતદારોની કતારો જોવા મળી હતી. ખેડૂત વિભાગના વિકાસ પેનલ અને વિજય પેનલ ઉમેદવારો પોતપોતાની જીતના દાવા કર્યા છે, ત્યારે હવે આવતીકાલે મતગણતરી થવાની છે, ત્યારે જોવા મળશે કે કોણ બાજી મારી જાય છે, તે મતગણતરી બાદ જ ખ્યાલ આવશે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બાબરની ચૂંટણીમાં આજે ખેડૂત વિભાગમાં 10 બેઠકો માટે ચૂંટણીનું મતદાન છે અને ઉમેદવારો 24 છે, બેઠકો 10 છે. અમારી વિકાસ પેનલના 10 ઉમેદવારો જીતશે, 4 વેપારી પ્રતિનિધિ અમારા બિનહરીફ થયા છે, 2 ખરીદ વેચાણના બિનહરીફ છે. આમ ટોટલ અમારી વિકાસ પેનલનો વિજય થશે એવી અમને મતદારો તરફથી ખાતરી છે. આજે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ખેડૂત વિભાગના મતદારો અને મતદાન ઉત્સાહથી થઈ રહ્યું છે એ પ્રમાણે વિકાસ પેનલ નહીં પણ વિજય પેનલનો વિજય થાય એવી મતદારોના ઉપરથી માહોલ ઉપરથી લાગે છે. ચૂંટણીનો પરિવર્તન આવશે એવી અમને આશા છે. પરિવર્તન આવવાનું કારણ કે માર્કેટની અંદર ભ્રષ્ટાચારના આરોપોના કારણે પરિવર્તન આવશે અને સત્તા એને ચલાવતા હોય વારસે સત્તાનો ઉપયોગ કરવા માટે થઈ અને પરિવર્તન આવે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અને સરકારે મગફળીના ટેકાના ભાવ જાહેર કર્યા હોવા છતાં ખુલ્લા બજારમાં મગફળીની આવક ધૂમ. ખુલ્લા બજારમાં મગફળીની આવક વધતા વેપારી સહિત અન્ય લોકોને પણ મળી રહ્યો છે રોજગાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. દીતી હોન્ડા, તહેવારોનો રંગ દીતી હોન્ડાને સંગ. એક્ટિવા 125, એક્ટિવા 6G, ગ્રાઝિયા અને ડિયો સ્કૂટર તથા લીવો,
સાઇન એસપી 125 સીડી 110 એક્સ બ્લેડ CBR 250 અને હોર્નેટ બાઇકનો એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝડ શોરૂમ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ. દરેક મોડલ, દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે. અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ, સ્કૂટર તથા બાઇકના સ્પેરપાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ. તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ. તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો. દીતિ હોન્ડા, સુર મંદિર સિનેમા કોમ્પ્લેક્સ, આબુ અમદાવાદ હાઈવે, પાલનપુર. આપના ડીસા શહેરમાં ભીડભાડ અને પ્રદૂષણથી દૂર શાંત અને રમણીય વાતાવરણમાં ચોતરફ ગ્રીનરીથી છવાયેલ મોડર્ન અને ભવિષ્યની કલ્પનાને આધારે બની રહેલ 3 અને 4 બેડરૂમ વાળા બંગલાઓની સોસાયટી એટલે ડીસા પાલનપુર હાઈવે પર આવેલ શ્રી સુખ સાગર બંગલોઝ નો સાગર. સોસાયટીમાં પ્રવેશ કરતા જ સુંદર મંદિર, સિનિયર સિટીઝન પાર્ક, વિશાળ ગજેબો, છોકરાઓના અભ્યાસ માટે તમામ સુવિધાઓ ધરાવતી એસી લાઇબ્રેરી, ડીસામાં સૌથી મોટો સ્વિમિંગ પુલ ધરાવતી એકમાત્ર સોસાયટી, પૂર્વ અને પશ્ચિમમાંથી સમગ્ર દિવસ દરમિયાન વાસ્તુશાસ્ત્ર મુજબ સૂર્યપ્રકાશ જળવાઈ રહે તે રીતે 10 ફૂટની ચોખ્ખી સીલિંગ હાઈટ, ભૂકંપ પ્રૂફ વિશાળ બેડરૂમ, વિશાળ બાથરૂમ, સંપૂર્ણ ટાઇટલ ક્લિયર અને પ્લાન પાસ થયેલ લોનેબલ પ્રોજેક્ટ એટલે શ્રી સુખ સાગર બંગલોઝ. તો બુકિંગ માટે આજે જ કોન્ટેક્ટ કરો. સિલ્પોલિન તાડપત્રી ક્યાં વપરાય છે? જ્યાં જ્યાં પાણીથી અને વાતાવરણથી રક્ષણ મેળવવું હોય ત્યાં બધે જ, એટલે કે ઘર, દુકાન, ફેક્ટરી અને ખેતરમાં તો સિલ્પોલિન ખાસ વપરાય છે. સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન. વરસાદ આવવાની તૈયારી છે, જલ્દી ચાલ સિલ્પોલિનથી ઢાંકી દઈએ. વજનમાં હળવી અને મજબૂતીમાં સર્વશ્રેષ્ઠ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝની સિલ્પોલિન તાડપત્રી. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, સરકાર દ્વારા મગફળી માટે ટેકાના ભાવોની જાહેરાત કરવામાં આવી હોવા છતાં ખેડૂતો ટેકાના ભાવના બદલે ખુલ્લા બજારમાં પોતાની મગફળીનું વેચાણ કરી રહ્યા છે. તેના લીધે ગંજ બજારના વેપારીઓ સહિત અન્ય લોકોને મગફળીનું ઉત્પાદન ફળ્યું છે. બનાસકાંઠા જિલ્લાની ધાનેરાની બજારોમાં આ વખતે મગફળીની સારી આવક હોવાના લીધે ધાનેરાની બજારોમાં જાણે પ્રાણ ફૂંકાયો હોય તે રીતે ધાનેરાના વેપારીમાં તેજી આવી છે. આમ તો સરકાર દ્વારા ખેડૂતોને પોતાના પાકની સારી રકમ મળે તે માટે અલગ અલગ સિઝન પ્રમાણે ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવતા હોય છે. આ વખતે પણ ધાનેરાના સામરવાડા ગામ નજીક આવેલ સરકારી ગોડાઉન ખાતે 3 જેટલા મગફળી ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં 15 કરતાં પણ વધારે કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. જો કે આ વર્ષે સરકારી ખરીદ કેન્દ્ર ઉપર ખેડૂતોની સંખ્યા નહિવત પ્રમાણમાં જોવા મળી છે. ધાનેરા તાલુકામાં મગફળીની વેચાણ માટે 8,000 જેટલા ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ આજ દિન સુધી મગફળી ખરીદ કેન્દ્ર ઉપર માત્ર 247 જેટલા ખેડૂતોની 16,529 બોરીની આવક થઈ છે. આમ તો પાછલા વર્ષોની વાત કરવામાં આવે તો ધાનેરા તાલુકાના સામરવાડા ગામ નજીક તેમજ ધાનેરા તાલુકાના થાવર ગામ નજીક ગોડાઉન ખાતે ખરીદ સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા અને 2 માસ સુધી ખરીદ કેન્દ્ર ઉપર ખેડૂતો પોતાના ટ્રેક્ટર લઈ લાઇનોમાં ઊભા રહેતા હતા. સતત 3 કિલોમીટર સુધી લાઇનો લાગતી હતી. ઘણીવાર તો સરકારી કર્મચારીઓ તેમજ ખેડૂતો વચ્ચે ઘર્ષણ થતાં ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાતા હતા. જો કે આ વર્ષે ખરીદ કેન્દ્ર ઉપર ખેડૂતોને મળતા ટેકાના ભાવ કરતાં બજાર ભાવ સારો હોવાથી ખેડૂતોએ ધાનેરા તેમજ અન્ય માર્કેટમાં પોતાનો મગફળીનો માલ વેચાણ કરી દીધો છે. તેના લીધે ધાનેરામાં સરકારી ખરીદ કેન્દ્ર સૂનું જોવા મળી રહ્યું છે. ફરજ પરના વિસ્તરણ અધિકારીનું માનીએ તો શરૂઆતના દિવસોમાં એક પણ ખેડૂત આવ્યા ન હતા,
હવે છેલ્લા દોઢ માસ દરમિયાન સરેરાશ 3-5 ખેડૂતો આવી રહ્યા છે. દાદરા તાલુકાની અંદર ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા અને અન્ન વિભાગ દ્વારા જે મગફળીની ખરીદી આ સાલ કરવાની હતી તે આ સાલ મગફળીની ખરીદી કરવામાં આવેલ છે અને જેના સેન્ટર સામરવાડા મુકામે રાખેલ છે 3-3 સેન્ટરો. જે બાબતે ઓક્ટોબર મહિનાની અંદર 18 વ્યક્તિઓ જે હતા ખેડૂતો એમના આવેલ છે અને નવેમ્બરમાં આવેલ છે લગભગ 229, કુલ 247 વ્યક્તિઓના આવેલ છે અને કુલ બોરીઓ 16,529 બોરી અહીંયા આગળ આજ દિવસ સુધીનો માલ સામાનને આયાત થયેલ છે. ગત સાલ કરતાં આ સાલે કંઈક ઓછા પ્રમાણમાં આવકનો જાણવા મળે છે. સાહેબ, કેટલો રજીસ્ટ્રેશન ફી હશે જોઈએ તો? હાલ 247 વ્યક્તિઓનું ખેડૂતોનું રજીસ્ટ્રેશન હાલ અહીંયા આગળ 8,000 જેવું રજીસ્ટ્રેશન થયું છે અને 247 ખેડૂતો આજ દિવસ સુધી આ સેન્ટરો ઉપર આવેલ છે. એક જ સેન્ટર હાલ ચાલે, કારણ છે તે મગફળીના ઊંચા ભાવના કારણે જે માર્કેટની અંદર સારા ખેડૂતોને ભાવ મળતા હોવાથી અહીંયા આગળ ખેડૂતોએ પોતે લાભ નહીવટ લીધેલ છે. કેટલો સ્ટાફ સાહેબ અત્યારે? અત્યારે અમારી જોડે સ્ટાફ છે લગભગ છે, ગ્રેડર છે 4 છે, ગ્રામ સેવકની સંખ્યા છે 8 છે, તાલુકા વિસ્તરણ અધિકારીની સંખ્યા 3 છે અને ઓપરેટરની સંખ્યા 4 છે અને અન્ય વ્યક્તિઓ ખરી અને છે 15. એવું બન્યું ખરી કે એક દિવસમાં કોઈ પણ ખેડૂત ના આવ્યો એવું બન્યું ખરી કોઈ? હા, પહેલાં બન્યું જે 26 તારીખ હતી, 26 થી 28 તારીખ સુધી કોઈ પણ ખેડૂત ના એવું બનેલું છે. એકાદ વ્યક્તિઓ અહીંયા ખેડૂત તરીકે આવતા. દિવસ દરમિયાન એવરેજ કીએ તો સાહેબ? એવરેજ 3-4-5 નું રહેતું. તો આ તરફ ધાનેરા ગંજ બજારમાં રોજિંદી 15,000 જેટલી મગફળીની બોરીની આવક થતાં કોરોના વાયરસ બાદ ફરી એકવાર ધાનેરાનું ગંજ બજાર ધમધમતું થઈ ગયું છે. ધાનેરા તાલુકો ખેતી અને પશુપાલન ઉપર આધારિત તાલુકો છે. શરૂઆતમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં ધાનેરા ગંજ બજારમાં મગફળીની આવક ઓછી થતાં વેપારીઓને ભારે મુશ્કેલી પડી રહી હતી. પરંતુ આ વર્ષે મગફળીનો ભાવ સારો હોવા છતાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 2 લાખ જેટલી મગફળીની આવકમાં વધારો થયો છે. સાથે સાથે ધાનેરાનું ગંજ બજાર ધમધમતા ધાનેરા શહેરના અન્ય વેપારીઓને પણ તેનો ફાયદો થયો છે. વેપારીઓ, મજૂરો, પેઢીના મહેતા, જીપડાલા ચાલક, ટ્રક ડ્રાઈવર અને ક્લીનર સહિતના લોકોને ધાનેરા ગંજ બજારની મગફળીની આવક ફળી છે. આજની તારીખમાં મગફળીની આવક અમારી 4 લાખથી ઉપરની થઈ ગઈ છે અને અમારી ધારણા પણ થોડી વધારે છે. એનું મેઇન કારણ છે બજાર ભાવ, જે સરકારશ્રીના ટેકાના ભાવ કરતાં જે અમારા માર્કેટ યાર્ડની અંદર જે પ્રાઇવેટ ખરીદીઓ છે એનું બજાર સર ઊંચા છે અને લગભગ 100-150 રૂપિયાનો ડિફરન્સ પડે છે. એટલે ખેડૂતોની જે આશા અપેક્ષા ભાવથી બંધાયેલી હોય આવક ઉપજ પ્રમાણે, એ રીતે ખેડૂતોનો અમારે ત્યાં હાલ ઘસારો સારો છે. અને આ કોવિડની અંદર ખેડૂતોએ જે ખેતી કરી અને જે સોના જેવી ઉપજ કરી છે, જે અમારા યાર્ડમાં અમારા ધાનેરા તાલુકામાં જે વ્યવસાય રોજગાર છે એમાં એક સારો મોટો ગ્રોથ મળે એમ છે. અને ગઈ સાલ કરતાં આ સાલ હાલ અમે લગભગ 1.5 લાખ બોરીની આવકમાં પ્લસમાં ચાલીએ છીએ. હાલ અમારી પણ એક ધારણા છે કે હજુ ડિસેમ્બર મહિનો જે મગફળીની આવકનો જે સ્ત્રોત છે એ હજુ કન્ટિન્યુ ચાલુ રહેશે. એટલે 1.5 લાખથી 2 લાખની આવકની શક્યતાઓ છે. પ્લસમાં જે સરકારશ્રીમાં અમારા પશુ સભ્યાર્ડમાં જે નિયમિત ટોકન ભાવે જે ખેડૂતોનો માલ સપ્લાય થાય છે એમાં ખેડૂતોને ક્વોલિટી ક્વોન્ટિટી સાથે ક્યાંકને ક્યાંક ખેડૂતને ત્યાં પણ મોટો ફાયદો મળે છે. અને અમારા યાર્ડમાં જે જાહેર હરાજી, જાહેર ઓક્શનથી જે અમારી પ્રવૃત્તિઓ છે એ જે સોશિયલ ડિસ્ટન્સિંગ હોય, સરકારની સૂચનાઓ, ખેડૂત ભાઈઓનું આરોગ્યનું, અમારા વેપારીનું આરોગ્ય, અમારો પોતાનું, એ દરેક બાબતે જે કોરોનામાં અમને સાથ સહકાર અને અમારા જે ધગજથી મહેનત કરીએ છીએ એમાં દરેકના સૂચનો, ગાઈડલાઈન અને દરેકના આમાં પ્રત્યે લાગણી છે. એનાથી અમારો યાર્ડ અને અમારા વેપારીઓમાં એક મોટી ખુશી છે. અમારા મજૂરો પણ આજની તારીખમાં જે રોજે રોજ કમાતા માણસો છે એ પણ ક્યાંકને ક્યાંક પ્લસમાં જ ચાલે છે. દરેકે દરેકે એક વેપારીને જે 500 બોરી હોય અને 5 મજૂર હોય તો 500 બોરીની જે મજૂરી થાય એમાં આજની તારીખમાં 1000 બોરી થાય છે. તો મારો મજૂર પણ એક આનંદદાયક છે. આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું ઉત્પાદન સારું થયું હતું અને મગફળીના ભાવ પણ સારા હતા. આ ઉપરાંત સરકાર દ્વારા જે ટેકાના ભાવો જાહેર કરવામાં આવ્યા હતા તે ભાવો અને ખુલ્લા બજારના ભાવોમાં પણ ખૂબ જ ઓછો તફાવત હતો, જેના પગલે ખેડૂતોએ રોકડા નાણાં મેળવવા માટે કરી ખુલ્લા બજારમાં મગફળીનું વેચાણ કર્યું છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
પાલનપુરમાં બેકાબૂ બનેલી ફોર્ચ્યુનર કારે લીધો 3નો ભોગ. ડિવાઇડર કૂદેલી ફોર્ચ્યુનર કારે સામેથી આવતી એસેન્ટ કારને ટક્કર મારતા વિડિયો સીસીટીવીમાં કેદ. પાલનપુર રેલવે સ્ટેશન નજીક માલગાડીની અડફેટે આવતા યુવકનું મોત. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી હાથ ધરી તપાસ. બાબર માર્કેટયાર્ડની 16 બેઠક માટે યોજાઈ ચૂંટણી. વેપારી વિભાગ અને ખરીદ વેચાણ વિભાગની બેઠકો બિનહરીફ થયા બાદ ખેડૂત વિભાગની 10 બેઠકો માટે મતદારોએ કર્યું મતદાન. અને સરકારે મગફળીના ટેકાના ભાવો જાહેર કર્યા હોવા છતાં ખુલ્લા બજારમાં મગફળીની આવક ધૂમ. ખુલ્લા બજારમાં મગફળીની આવક વધતા વેપારી સહિત અન્ય લોકોને પણ મળી રહ્યો છે રોજગાર. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.